લગ્નમાં જ્યારે તમે લાઈવ મોહનથાળ ખાઓ છો ત્યારે વિચારો છો ને કે કાશ આવો મોહનથાળ આપણે પણ ઘરે બનાવી શકીએ। તો આજે હું તમારા બધા માટે લાઈવ મોહનથાળ ઘરે કેવી રીતે બનાવાય એની રેસિપી લઈને આવી છું। જો મોહનથાળ બનાવતી વખતે તમને ચાસણી બનાવવામાં કોઈ પ્રોબ્લેમ થતો હોય તો આ લાઈવ મોહનથાળની રેસિપી તમારે એકવાર ચોક્કસ ટ્રાય કરવી જોઈએ, કારણ કે આ રેસિપીમાં આપણે ચાસણી નથી બનાવવાની, એટલે તમારો મોહનથાળ એકદમ જ પરફેક્ટ થશે। તો ચલો આપણે જોઈએ કે લાઈવ મોહનથાળ કેવી રીતે બનાવાય। આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર પણ જરૂર કરો। મોહનથાળ બનાવવા માટે અત્યારે મેં 2 કપ ચાનો જાડો લોટ લીધો છે। તમારી પાસે જો જાડો લોટ ના હોય તો તમે ચાનો ઝીણો લોટ પણ ઉપયોગમાં લઈ શકો છો। ચાનો જાડો લોટ તમને તમારા નજીકના કોઈ પણ પ્રોવિઝન સ્ટોરમાં અથવા તો ઘંટી પરથી મળી જશે, અને જો ના મળે તો તમે ઘરમાં આપણે જે ચાનો લોટ વાપરીએ છીએ એનો ઉપયોગ કરીને પણ સેમ આ જ રીતે મોહનથાળ બનાવી શકો છો। મેં 2 કપ લોટ લીધો છે। હવે એની સામે આપણે 1 કપ ઘી લેવાનું છે। ઘી આપણે મેલ્ટ કરેલું એટલે કે પીગાયેલું લેવાનું છે। 2 થી 3 ચમચી જેટલું ઘી લોટની અંદર નાખવાનું છે, અને એની અંદર 2 થી 3 ચમચી જેટલું આપણે દૂધ નાખવાનું છે। દૂધ અત્યારે મેં રૂમ ટેમ્પરેચરનું લીધું છે, તમે થોડું હુંફાળું દૂધ પણ લઈ શકો। હવે ઘી અને દૂધને આપણે ચાના લોટની સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે। આ પ્રોસેસને ધાબો આપવો કહેવામાં આવે છે। આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે। તમે જો ચાનો ઝીણો લોટ લો તો પણ તમારે સેમ આ જ પ્રોસેસ કરવાની છે। લોટને આપણે ઘી અને દૂધની સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનો છે। 2 હાથનો ઉપયોગ કરી લોટને આપણે આ રીતે મસળી ઘી અને દૂધની સાથે મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા પછી આપણે એને 10 થી 15 મિનિટ માટે રહેવા દઈશું। ત્યાર પછી આપણે મિક્સર જારની અંદર એને એકવાર ગ્રાઇન્ડ કરી લઈશું, જેથી એનું જે ટેક્સચર છે એક સરખું થઈ જાય। તમે એને ચાળણીથી ચાળી પણ શકો છો, પણ આ પ્રોસેસ મને વધારે ઇઝી લાગે છે। તમે એને મિક્સરના જારની અંદર ગ્રાઇન્ડ કરી લેશો તો બધો જ લોટ એક સરખા ટેક્સચર વાળો થઈ જશે। તમારે જો એને ચાળણાથી ચાળવું હોય તો આપણે જે ઘઉંનો ચાળણો હોય છે એ ઉપયોગમાં લેવાનો, તો ખૂબ જ ઝડપથી લોટ એક સરખા ટેક્સચર વાળો થઈ જશે। અત્યારે મેં લોટને ગ્રાઇન્ડ કરી લીધો છે, તમે જોઈ શકો છો કે એનું એકદમ સરસ દાણાદાર ટેક્સચર બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે આગળની પ્રોસેસ કરીશું। અત્યારે મેં મોહનથાળ બનાવવા માટે લોખંડની કડાઈ ઉપયોગમાં લીધી છે। આપણે જે 1 કપ ઘી લીધું હતું એ એમાં ઉમેરવાનું છે। ગેસની ફ્લેમ આપણે બિલકુલ સ્લો રાખવાની છે। મોહનથાળ બનાવવા માટે આ રીતની લોખંડની કડાઈ અથવા તો નોનસ્ટિક અથવા તો જાડા તળિયાવાળા વાસણનો ઉપયોગ કરવો, જેથી નીચેથી બિલકુલ જ ચોંટે નહીં। મેઝરમેન્ટ આપણે આ રીતે લેવાનું છે। તમે જેટલો લોટ લો એનાથી 1/2 ક્વોન્ટિટીમાં તમારે ઘી લેવાનું છે। મેં 2 કપ લોટ લીધો હતો તો એની સામે અત્યારે મેં 1 કપ ઘી લીધું છે। મેઝરમેન્ટ માટે તમે તમારા ઘરમાં રહેલા કોઈ પણ કપ કે વાટકીનો ઉપયોગ કરી શકો છો, પણ પછી એ જ કપ અને વાટકીથી તમારે બાકીની વસ્તુઓ પણ મેઝર કરીને લેવાની છે। તમારું મેઝરમેન્ટ જો પરફેક્ટ હશે તો મોહનથાળ એકદમ જ સરસ બનશે। લોટને આપણે ધીમા ગેસ પર એકદમ સરસ રીતે શેકવાનો છે। લોટ શેકતી વખતે બિલકુલ ઉતાવળ નથી કરવાની। અને બીજી એક વાત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે પણ તમે લોટને શેકો તો તમારે ફક્ત લોટને શેકવામાં જ ધ્યાન આપવાનું છે, એની સાથે બીજું કોઈ કામ નથી કરવાનું। લોટને આ રીતે સતત હલાવતા રહેવું જરૂરી છે। તમારો લોટ જેટલો સરસ શેકાશે એટલો તમારો મોહનથાળ સરસ બનશે। કડાઈનું જે હેન્ડલ છે એને હું હાથેથી પકડી શકું છું, એટલી જ ગરમ કડાઈ છે। જેમ જેમ મોહનથાળ શેકાવા લાગશે એમ એનો થોડો કલર ચેન્જ થશે, લોટ ફૂલશે અને ફરાવતી વખતે તમને વજનમાં એ થોડો હલકો પણ લાગશે। તમે જો ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીને લોટને શેકો તો એનો કલર તો જલ્દીથી બદલાઈ જશે, પણ લોટનો એક એક દાણો બરાબર શેકાશે નહીં અને મોહનથાળ સારો નહીં બને। એટલે મોહનથાળનો લોટ જ્યારે તમે શેકો તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણો લોટ એકદમ સરસ રીતે શેકાયેલો હોવો જોઈએ। આટલો લોટ શેકવામાં આપણને લગભગ 15 થી 20 મિનિટ જેટલો સમય લાગશે। લોટ તમે જોઈ શકો છો કે ફૂલવા લાગ્યો છે। હું તમને થોડો એનો નજીકથી વ્યૂ બતાવું। એનો કલર પણ થોડો ચેન્જ થવા લાગ્યો છે, પણ હજુ આનાથી થોડો વધારે ડાર્ક કલર થશે। તમે જો ચાનો ઝીણો લોટ ઉપયોગમાં લઈને મોહનથાળ બનાવો તો પણ તમારે સેમ પ્રોસેસ ફોલો કરવાની છે। લોટ અત્યારે આપણો સરસ શેકાઈ ગયો છે,
એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને લોટ શેકાવાની ખૂબ જ સરસ સુગંધ પણ આવી રહી છે. તો હવે આપણે મોહનથાળને એકદમ દાણાદાર બનાવવા માટે એની ઉપર દૂધ છાંટવાનું છે. વાટકીમાં કે કપમાં આપણે થોડું દૂધ લેવાનું છે અને પછી હાથેથી આપણે એને આ રીતે છાંટવાનું છે. દૂધ છાંટ્યા પછી આપણે લોટને હલાવીશું એટલે લોટ ફૂલીને એકદમ ઉપર આવશે. મોહનથાળ બનાવવા માટે તમારે આ રીતનું થોડું મોટું વાસણ લેવું જેથી જ્યારે તમે દૂધ છાંટી અને મિક્સ કરો તો લોટ ફૂલીને ઉપર આવે તો એ બહાર ના આવી જાય. આ રીતે દૂધ છાંટવાથી કલર એકદમ સરસ ડાર્ક આવશે અને મોહનથાળનું જે ટેક્સચર છે એકદમ સરસ દાણાદાર બનશે. થોડી વાર હલાવવાથી લોટ પાછો એની માથે નીચે બેસી જશે. તો હવે ફરીથી આપણે દૂધ છાંટવાનું છે. લગભગ અડધીથી એક ચમચી જેટલું જ આપણે દૂધ લેવાનું છે અને હાથેથી આ રીતે છાંટવાનું છે. મોહનથાળ બનાવતી વખતે આપણે કોઈ જ આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ કરવાની જરૂર નથી. આ રીતે દૂધ છાંટવાથી કલર એકદમ સરસ ડાર્ક આવે છે. ગેસ બંધ કરી દીધા પછી પણ આપણે એને થોડી વાર માટે આ રીતે હલાવતા રહીશું અને તમારે જો આ રીતે હલાવવું ના હોય તો એને તરત જ બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લેવું જેથી નીચેનો લોટ વધારે ના શેકાઈ જાય. લોટ શેકાઈ ગયો છે. હવે આપણે ચાસણી તૈયાર કરી લઈશું. ચાસણી બનાવવા માટે જે કપથી આપણે લોટ લીધો હતો એ જ કપથી એક કપ ખાંડ લેવાની છે. બે કપ લોટ હતો તો એની સામે એક કપ ખાંડ લઈશું અને એમાં આપણે એક કપ પાણી નાખવાનું છે. પાણી ઉમેર્યા પછી આપણે ગેસની ફ્લેમને ફાસ્ટ કરીશું અને ખાંડને ઓગળવા દઈશું. આપણે જ્યારે મોહનથાળ બનાવીએ ત્યારે જો ગરમીની સિઝન હોય તો 1.5-2 તારની ચાસણી બનાવવી પડે છે અને જો ઠંડીની સિઝન હોય તો 1 તારની ચાસણીમાં પણ મોહનથાળ સરસ જામી જાય છે. પણ આ મોહનથાળને આપણે જમાવવાનો નથી એટલે એની જે ચાસણી છે આપણે કોઈ તારની નથી બનાવવાની. એટલે જો તમને ચાસણીમાં ખબર ના પડતી હોય તો તમે આ મોહનથાળ બનાવો તો તમારો મોહનથાળ એકદમ સરસ બનશે. આ રીતે પાણીમાં બબલ આવવા લાગે એટલે આપણે એની અંદર 1/2 ટીસ્પૂન ઇલાયચી પાવડર અને થોડા કેસરના તાતા નાખીશું અને 1-2 મિનિટ માટે આપણે ચાસણીને ઉકળવા દઈશું. થઈ જાય પછી આપણે ચાસણીને ચેક કરી લેવાની છે. આપણે કોઈ તારવાળી ચાસણી નથી બનાવવાની પણ હાથેથી આપણે એને અડીને જોવાનું. બે હાથની વચ્ચે ચોંટે એ રીતની આપણે એની કન્સિસ્ટન્સી રાખવાની છે એટલે કે આપણને ચાસણી થોડી સ્ટીકી લાગવી જોઈએ. તો અત્યારે આપણી ચાસણી બની ગઈ છે. ગેસ બંધ કરી દેવાનો છે. હવે તૈયાર થયેલી ચાસણીને આપણે જે લોટ શેકીને રાખ્યો હતો એમાં ઉમેરવાની છે. ચાસણી જ્યારે તમે ઉમેરો ત્યારે ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી દઈશું અને ગેસની ફ્લેમને સ્લો રાખવાની છે. ચાસણીને લોટની સાથે મિક્સ કરવાની છે. અત્યારે તમને આની કન્સિસ્ટન્સી આ રીતની એકદમ પાતળી લાગે છે પણ લગભગ 3-4 મિનિટની અંદર ધીમે ધીમે એની કન્સિસ્ટન્સી ઘટ થવા લાગશે અને જામવા લાગશે. ગેસની ફ્લેમ આ સ્ટેજ ઉપર પણ આપણે એકદમ સ્લો જ રાખવાની છે. આ રીતે ઘટ કન્સિસ્ટન્સી થાય પછી આપણે એની અંદર સમારેલી બદામ અને પિસ્તા ઉમેરવાના છે. ડ્રાયફ્રૂટ તમે તમારી પસંદગી પ્રમાણે એમાં ઉમેરી શકો છો. અત્યારે મેં બદામ અને પિસ્તા એમાં ઉમેર્યા છે અને તમારે જો આ રીતે અંદર ના નાખવા હોય ને ઉપર ગાર્નિશિંગમાં નાખવા હોય તો પણ તમે નાખી શકો છો. અત્યારે જે કન્સિસ્ટન્સી છે ઠંડી થયા પછી હજુ થોડી ઘટ થઈ જશે. તો તૈયાર છે આપણો ગરમા ગરમ લાઈવ મોહનથાળ. આપણે એને એક બાઉલની અંદર સર્વ કરીએ. ઠંડો થયા પછી એની કન્સિસ્ટન્સી હજુ વધારે ઘટ થઈ જાય છે. આ મોહનથાળ જ્યારે આપણે બનાવીએ તો એમાં ઘીનું જે પ્રમાણ હોય છે એ નોર્મલ મોહનથાળ કરતાં થોડું વધારે હોય છે. એટલે જ્યારે પણ તમે આ મોહનથાળને સર્વ કરશો તો એમાં તમને થોડું ઘી આ રીતે છૂટેલું દેખાશે. મોહનથાળને આપણે સમારેલી બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી લઈશું. તો લાઈવ મોહનથાળની આ રેસીપી એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરો. રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરો. આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો. તમે મારા ફેસબુકના પેજને ફોલો કરી શકો છો અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને લાઇક કરી શકો છો. ત્યાંથી પણ તમને આવી નવી રેસીપીના વિડીયો વિશેની જાણકારી મળતી રહેશે. તો ફરીથી મળીશું આવી જ એક નવી રેસીપીની સાથે.